યોગા કરવાથી બહુ ફાયદો થયો છે. ચકરી મસ્ત છે. માથું રાહનો પણ ટાઈમ હતો. મુજે હમણાં માતાજી બધાને સ્વસ્થ રાખે, મસ્ત રાખે. આ ચા બની ગઈ છે. આવે અહીંયા નાસ્તો પતી ગયો છે તો ચા બનાવી તો આવે તો ફ્રેક લાગે છે દુકાનેથી. એ નાસ્તા ચા જોડે બઉ શાકભાજી થાય. તમે ત્યાં જઈએ ને તો મારી ભાભી અમને આપે. અમારે ત્યાં વાડો છે ને બીજા ખેતર છે અને અમારે ઘરે રોજ ની જેમ હનુમાન નષ્ટ ચાલે છે. હું શાક સમારું છું તો ડિનર લઈ અંશને સ્કૂલમાં જવાનું મોડું થાય છે એટલે અંશના પપ્પા મને કુલરથી છોલી આપે છે અને હું અહીંયા ફટોફટ કાપી દઉં એટલે દૂધીનું શાક ને રોટલા બનાવી દઈએ. અહીંયા આખી રૂટી હતી ને અડધી જ કાપવાની હતી પણ અંશના પપ્પા એ વાતો વાતોમાં અડધી દૂધી આખી છોડી નાખી. હવે બગડવાની જ છે કેમ કે એટલું બધું શાક પણ ખાય ડિનર ને ઉપવાસ છે. અહીંયા હું લસણ વાટું છું. અંશના પપ્પા મોકલી શકે છે. અહીંયા દૂધીનું શાક કપાઈ ગયું છે. હવે હું લસણ વાટી અને શાક વગાડી દઉં પછી ચૂલા પર કાં તો તવા ઉપર ગેસ ઉપર રોટલા હું બનાવી દઈશ. મેં તેલ નાખી દીધું છે અને જીરું રોઈ ને મેથી પણ નાખી દીધી છે વઘાર માટે. હવે હું તેલ ગરમ થઈ જાય એટલે હિંગ નાખીશ પછી લસણ નો વઘાર નાખીશ અને મીઠું મરચું તો શાક માં નાખી દીધું છે. મીઠો લીમડો નથી છે ને? મીઠો લીમડો તો નાખજો. હવે હિંગ નાખીશું પછી મીઠી લીમડી નાખીશું. મીઠી લીમડી થોડી લાલ લાલ થવા લાગે એવું લાગે ને તો પછી હું લસણ નાખી દઈશ. પછી લસણ થોડું ગરમ થઈ જાય વધારે કકડી દઈએ એટલે પછી શાક નાખીશ. ગેસ પણ ઓછો કરી છે. A few moments later. શાક બની ગઈ છે. હવે હું રોટલા બનાવું છું મકાઈના. એક રોટલો મેં નંદન એમનો બનાવીને તવા પર મૂકી દીધો છે. હવે હું બીજો રોટલો બનાવું છું. પીળી મકાઈ છે એટલે તમને એવું લાગતું હશે કે રોટલો કેમ આવો દેખાય. પીળી મકાઈ નો રોટલો છે. આવી રીતે વ્યવસ્થિત રોટલો બાંધી દઈને તો રોટલો પોપડી ના ફૂલે. વળગાવેલું છે જો ચાલી અને રોટલો પણ ભાજી જાય એટલે આવી રીતે મસ્ત વ્યવસ્થિત રોટલો લોટ મસ્ત વ્યવસ્થિત રીતે બાંધીને બનાવે તો મસ્ત રોટલો બને. તે આમ કરીને તળી લેવાનું પછી પાણી કેમ રેડવા પડે કે રોટલો ફરે ના ને નીચે નાખવા પડે. આવી રીતે પછી કોટ બાંધી દેવાની. એક ના હાથની હથેળી અને એક હાથની આંગળી. આવી રીતે કોટ ફરીથી દાબી દેવાની એટલે કોટ બાંધવું એવું લાગે નહીં.
હવે આ રોટલો થઈ ગયો છે, નંદુ ને એમનો રોટલો ઉતરે એટલે આ રોટલો હું નાખી દઈશ. હવે હું તવા પર નાખી દઉં છું. હજુ બે રોટલા બનાવવાના છે નાના નાના. આશા કરું છું કે તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો કમેન્ટ કરીને કહેજો. કોશિશ કરું છું કે તમને મારા વિડીયો રોજ જોવા મળે એટલે હું 6:30 વાગે વિડીયો અપલોડ કરું છું. ઘરના ભેંસ નંદુ ગોરુ ને બધાને કામ કરતા કરતા એ રોટલા બનાવવાનું હોય, ખેતરામાં કામ કરવાનું હોય, પણ હું આવી રીતે રોટલા બનાવતી જઈને રોટલો બની જાય તો સુધી ટાઈમ રહે તો હું કપાલભાતી કરું છું. છેલ્લા 1 વર્ષથી હું કપાલભાતી કરું છું. મને યોગા કરવાથી બહુ ફાયદો થયો છે. 5-10 મિનિટ હું યોગામાં કાઢી લઉં છું. અને ઘરના કામકાજ કરતી કરતીને તમારે પણ બધાને આ કપાલભાતી કરવા જોઈએ, યોગા કરવા જોઈએ, એનાથી બહુ ફાયદો થાય છે. તમે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય પણ આ રીતે 5-10 મિનિટ કાઢી લેવી. તો મમ્મી આ કપાલભાતી પછી કરે છે. અમે અહીંયા જીનલની સાબુદાનાની ચકલી આવી ગઈ છે અને અહીંયા દૂધી અને રોટલા પણ આવી ગયા છે. હું ચાલો જમી આજે અહિયાં કોઈ ઘરે નથી તો ભેંસ ને ખોડ આપ્યું, નંદુ ને ગોરા ને ખોડ આપ્યું અને અંશના પપ્પા નોકરી જવાના છે. મારે મોડું થાય છે તો ફટોફટ માથું ઉડાવવાનો પણ ટાઈમ હતો. હું જે હમણાં માથું ઉડાવું છું એટલે નોકરી જવાના છે. અહીંયાથી મારો બ્લોગ પૂરો થાય છે. મારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી. મળીએ આવતા વિડીયોમાં.